वाहन व्यवहार विभागे डीलरों ने काम सौंप्यू पर नंबर प्लेटनो कॉन्ट्रैक्ट जूनी कंपनी ने ज सौंप्यो। टू व्हीलर जूनी नंबर प्लेट बदलवाने हवे 160 ने बदले 495 थशे अने कारनी फी में 450 थी वधारीने 781 कराई छे। वाहननी लोन पूरी थया पछी आरटीओमांथी एनओसी नो चार्ज लेवातो न हतो, हवे 200 रूपया चूकववा पड़शे। वाहन व्यवहार विभागे वाहननी जूनी नंबर प्लेट एटले के हाई सिक्योरिटी रजिस्ट्रेशन प्लेट नु काम करती कंपनी ने आरटीओ मां कामगिरी बंद कराविने वाहन व्यवहार विभागे वाहननी जूनी नंबर प्लेट एटले के हाई सिक्योरिटी रजिस्ट्रेशन प्लेट नु काम करती कंपनी ने आरटीओ मां कामगिरी बंद कराविने वाहन डीलरों ने कामगिरी सौंपी दीधी छे। विभागे लोकोना सुविधा आपवाने बहाने नंबर प्लेटनी फी मां 3 गणो वधारो करी दीधो छे। जे मुजब टू व्हीलरनी फी 160 થી વધારીને 495 અને કારની 450 થી વધારીને 781 કરી દેવાય છે। વિભાગે આરટીઓમાં ચાલતી સરળ કામગીરી બંધ કરી વાહન ડીલરોને સર્વિસ ચાર્જ આપવાની શરતે કામ સોંપ્યું, પણ નંબર પ્લેટનો કોન્ટ્રાક્ટ તો વર્તમાન કંપનીને જ સોંપ્યો છે। આવી જ રીતે વાહનોની લોન દૂર કરવા માટેનું જરૂરી સર્ટિફિકેટ આરટીઓ કચેરીમાંથી મફતમાં મળતું હતું, તે સર્ટિફિકેટ માત્ર રૂપિયા 200માં ફી વસૂલવામાં આરસી બુકનું કામ કરતી કંપનીને મંજૂરી અપાય છે। આ ઉપરાંત વાહન ફિટનેસનું કામ 15મી ઓક્ટોબરથી ખાનગી કોન્ટ્રાક્ટરોને સોંપાશે, જેથી ફિટનેસની ફીમાં પણ રૂપિયા 400ના વધારો કરી થયો છે। અધિકારીઓએ કહ્યું કે વાહન લાયસન્સ અને આરસી બુકમાં કામમાં સરળ સિસ્ટમને અઘરી બનાવતા વાહન ચાલકોને ધક્કે ચડી ગયા છે। હાલમાં મોટાભાગના વાહન માલિકો એજન્ટોથી જ કામ કરાવે છે। આરટીઓની વિવિધ કચેરીઓમાં ઓનલાઈન એપોઇન્ટમેન્ટ લઈને જૂની નંબર પ્લેટનું કામ પોતાની રીતે કરાવી શકતા હતા, જેની ફી પણ લોકોને પોસાતી હતી। હવે ટુ વ્હીલરમાં ફીની રકમ 3 ગણી વધી ગઈ છે, જેમાં એક્ટિવાની 422, એક્સેસની 552 અને અન્ય ટુ વ્હીલરની 495 ફી છે, લક્ઝુરિયસ ટુ વ્હીલરની વધુ ફી છે અને કારમાં ફીની રકમ ડબલ થઈ ગઈ છે। મર્સિડીઝ, ઓડી, બીએમડબ્લ્યુની ફી અલગથી વધુ લેવાય છે, જોકે આ પછી પણ ડીલરો ધક્કા ખવડાવીને કામ કરી છે। મારું નામ રાજુ શાહ, પ્રમુખ સુરત જિલ્લા મોટરધરાની ટ્રેનિંગ એસોસિએશન। ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા એવું જણાવવામાં આવે છે કે જાહેર જનતાની સુખાકારી માટે એચએસઆરપી નંબર પ્લેટનું ફિટમેન્ટનું કાર્ય ડીલરોને સોંપવામાં આવેલ છે, જે ખરેખર આરટીઓ કચેરી ખાતે જ્યારે મોટરસાયકલ નંબર પ્લેટ ફિટ કરવામાં આવતી હતી ત્યારે 160 રૂપિયા વસૂલવામાં આવતા હતા। જ્યારે હાલમાં ડીલરો દ્વારા નંબર પ્લેટના મોટરસાયકલના 495 વસૂલવામાં આવે છે, કારના 450 આરટીઓમાં વસૂલવામાં આવતા હતા, જેની જગ્યાએ ડીલરો 781 રૂપિયા વસૂલે છે। ખરેખર 3 ગણો ભાવ વધારો છે। જો ખરેખર જો પ્રજાના હિતમાં જો સરકારે નિર્ણય લીધો હોય તો આટલો તોતિંગ ભાવ વધારો ન હોવો જોઈએ।